રાજકોટના ગોંડલમાં ફરીથી યોજાયું ક્ષત્રિય સમાજનું સંમેલન. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ કહ્યું, રૂપાલાના વિરોધમાં ચાલતું આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે. રાજકોટ અને પોરબંદરમાં વિકાસ જીતશે. ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કોળી સમાજના કથિત અપમાન બદલ માગી માફી. કનુભાઈએ કહ્યું, મારા નિવેદનના વિડીયોને અધૂરો બતાવ્યો છે, હું હંમેશા કોળી સમાજની સાથે રહ્યો છું. મારા નિવેદનથી સમાજની લાગણી દુભાઈ હોય તો હું દિલથી ક્ષમા ચાહું છું. સહકારી ડેરીઓ બાદ હવે મીઠાઈ અને ફરસાણના વેપારીઓએ મતદારોને આપી ખુશખબર. 7 તારીખે મતદાન કરનારા લોકોને ભાવનગરના વેપારીઓ સ્વીટ અને ફરસાણ પર આપશે 7% ડિસ્કાઉન્ટ. અમદાવાદના વાડજમાં ગ્રાહકના સ્વાંગમાં આવીને ચોરી કરતી ટોળકીની પોલીસે કરી ધરપકડ. સોનાના દાગીના જોવાના નામે 1.5 લાખ રૂપિયાના દાગીના ફેરવી લીધા હતા.